जी काठियावाड़ माँ कोक दी रे हे जी भूलो ने पर भगवान ए तन स्वर्ग भुलाऊ रे शामला जी रे ए तू थाने मारो मैं मान जी 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 रे નમસ્કાર, હું સાક્ષી. આ મારું નામ નહીં પણ પરિચય. ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરોએ લખાયેલ ઓશવાળોની યશોગાથાની હું સાક્ષી. અદ્યતન ટેકનોલોજીને કારણે આજે આંગળીના ટેરવે ચાલતા આપણે સહુ આપણી પાસે વાંચનનો સમય નથી, એટલે જ ઓશવાળોની ગૌરવવંતી યશોગાથા અવાજના માધ્યમથી આપની સમક્ષ પ્રસ્તુત કરવા આવી છું. ઓશવાળો એટલે ખંત, ખુમારી અને ખુદ્દારીનો સરવાળો. હાલારી વિશા ઓશવાળ, આ શબ્દો કાને પડતા જ આંખ સામે દ્રઢ નિશ્ચયી, સાહસિક, પરોપકારી, ધર્મનિષ્ઠ અને દેશભક્તિ ધરાવતી જ્ઞાતિનું વિશાળ ચિત્ર ઉપસી આવે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં હાલારી વિશા ઓશવાળ જૈન સમાજની વાત કરવી એટલે સૂર્યકિરણોને ખોબામાં ભરવા જેવી બાબત છે. આ ઇતિહાસ ઈસવીસન પૂર્વે 500થી લઈને આજ દી સુધીના વિશાળ ફલક પર પથરાયો છે. ઈસવીસન 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ચીજવસ્તુના ભાવો વધ્યા. આ અરસામાં વેપાર અર્થે આફ્રિકા જતા યુવાનોની સંખ્યામાં પણ વધારો થતો રહ્યો. તેઓની સગવડતા માટે ઈસવીસન 1916માં મુંબાસા મુકામે ઓશવાળોની પ્રથમ ધર્મશાળાની સ્થાપના થઈ. ત્યારબાદ ઈસવીસન 1937 સુધી જ્યાં જ્યાં વસે હાલારી ત્યાં ત્યાં હોય માજનવાળી, એ ઉક્તિને સાર્થક કરતા નાઇરોબી, થેક્કા, કિટાલે, મુંબઈ, જામનગર, ખંભાળિયા વગેરે સ્થળે મહાજનવાડીઓની સ્થાપના થઈ. મહાજનવાડી અને દેરાસરની સ્થાપનાથી આગળ વધી ઈસવીસન 1938માં કેન્યાના હાલારી ગૃહસ્થ લોકોએ જામનગર મુકામે 3 જાન્યુઆરીના રોજ પવનચક્કી વિસ્તારમાં ભાડાના મકાનમાં 5 વિદ્યાર્થીઓ સાથે શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાર્થી બોર્ડિંગની સ્થાપના કરી. આ રીતે કેળવણી અને શિક્ષણ ક્ષેત્રની પ્રવૃત્તિઓના બીજ વવાયા, આજે વટવૃક્ષ બની ચૂક્યા છે. સમય વહેતો રહ્યો. સને 1963માં કેન્યા બોર્ડનું 22મું અધિવેશન, ભાડાના મકાનમાં શરૂ થયેલ બોર્ડિંગનું રજત જયંતી વર્ષ અને 7 રસ્તા પાસે નવી બનેલી શ્રી હાલારી વિશા ઓશવાળ બોર્ડિંગનું ઉદ્ઘાટન, આ 3 શુભ અવસરોનો ત્રિવેણી મહોત્સવ 8/4/63ના રોજ સંપન્ન થયો. બોર્ડના અધિવેશનમાં ભારતની શૈક્ષણિક પ્રવૃત્તિઓ ભારતના ઓશવાળોને સોંપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ દિગ્વિજય પ્લોટ પરની બોર્ડિંગના 118 વિદ્યાર્થીઓને 7 રસ્તા પાસે નવી બનેલી બોર્ડિંગમાં સ્થાનાંતરિત કર્યા અને કન્યા છાત્રાલયને ભાડાના મકાનમાંથી 45 દિગ્વિજય પ્લોટમાં ફેરવ્યું અને તેનું નામકરણ શ્રી હાલારી વિશા ઓશવાળ કન્યા છાત્રાલય કરવામાં આવ્યું. કેન્યા બોર્ડના પ્રોત્સાહનથી
સન 1963માં સમસ્ત ભારતમાં વસતા ઓશવાળોના સર્વાંગી ઉત્કર્ષ માટે પ્રવૃત્તિ કરવા એક મધ્યસ્થ સંસ્થા સ્થાપવા થયેલ ઠરાવના પરિણામ સ્વરૂપે કેન્યા બોર્ડ તરફથી ભારત પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી, જે પ્રતિનિધિ મંડળ સન 1968માં ભારતની મુલાકાતે આવ્યું. તેમની સાથે ભારતીય ઓશવાળ સમાજના તત્કાલીન આગેવાનોની એક સભા બોલાવવામાં આવી, જેમાં જુદા જુદા પ્રાંતમાંથી આવેલ પ્રતિનિધિઓ જામનગર મહાજનવાડીમાં ભેગા થયા. તે સભામાં શ્રી રાયચંદ લખમસિંહ દોઢિયાના પ્રમુખપદ હેઠળ 5 સભ્યોની એડહોક સમિતિની રચના કરવામાં આવી અને ભારતમાં કેન્યા બોર્ડ જેવી જ મધ્યસ્થ સંસ્થા સ્થાપવા અંગેની જવાબદારી એડહોક સમિતિને સોંપાઈ. આ સમિતિ એટલે શ્રી રાયચંદ લખમસિંહ શાહ દોઢિયા પ્રમુખપદે, મંત્રી તરીકે સોમચંદલાલજી શાહ વકીલ, ખજાનચી પદે શ્રી કાંતિલાલ જુઠાલાલ ગલૈયા અને સભ્ય તરીકે ગુલાબચંદ ભારમલ કરણિયા તથા જુઠાલાલ જાદવજી પારેખની વરણી કરવામાં આવી. આ સમિતિના પ્રમુખ શ્રી રાયચંદ લખમસિંહ દોઢિયાના ધીરજપૂર્વકના મક્કમ અને કુનેહપૂર્ણ પ્રયત્નોને હિસાબે બોર્ડના આગેવાનોની ભારતની મુલાકાત, ધગશ અને સાથે જ ભારતીય ઓશવાળોના ઉત્સાહનો સમન્વય, આ બધાથી એક રચનાત્મક વાતાવરણ ઊભું થયું અને 1971ના અંતભાગ સુધીમાં ભાવિ મધ્યસ્થ સંસ્થાનું સ્વરૂપ, બંધારણ, વિસ્તાર, રાજ્ય, પ્રાંત અને પ્રતિનિધિત્વ, વહીવટ વગેરે મુદ્દાઓ સ્પષ્ટ થયા. આથી આ એડહોક સમિતિના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને ઓશવાળ એજ્યુકેશન એન્ડ રિલીફ બોર્ડનું અધિવેશન તારીખ 10-11-12 જૂન 1972ના દિવસોમાં જ બોલાવાયું અને આ રીતે 11 જૂન 1972ના શુભ દિવસે ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ ભારતની સ્થાપના થઈ. આ દિવસ ઓશવાળોના ઇતિહાસમાં સોને મઢ્યો બન્યો, જેના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી રામજી આણંદ શાહને વરણી થઈ. સમગ્ર ભારત વર્ષમાં વસતા હાલારી વિશા ઓશવાળોની મધ્યસ્થ સંસ્થા ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ, જે વિશ્વભરના ઓશવાળોમાં સંઘના માનવાચક નામથી પ્રસિદ્ધ છે, તેની રચના બાદ ઓશવાળ સમાજના ઇતિહાસનો તરુણાવસ્થા પાર કરી ચીર યુવાનીમાં પ્રવેશ થયો. ત્યારબાદના ઇતિહાસના પૃષ્ઠો ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘની અનેકાનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓથી છવાયેલા છે, જેની આછેરી ઝલક હું આપને અલગ અલગ સોપાનોના રૂપમાં આપીશ. આ પ્રગતિની સીઢી ચડવામાં નામી અનામી દાતાશ્રીઓની સહાય અને અનેકાનેક લોકોએ તન મનથી કરેલી સેવાને આપણે ક્યારેય ના વિસરીએ. આપણું પ્રથમ સોપાન એટલે જૂની બોર્ડી, જે હાલની કન્યા છાત્રાલય. 1941માં દાનવીર શેઠ એટલે કે ઓશવાળોના ભામાશા શેઠ શ્રી એમપી શાહના વરદ હસ્તે ખાતમુહૂર્ત પામેલી અને 1942 27 એપ્રિલના રોજ મહારાજા શ્રી દિગ્વિજયસિંહજીના કરકમલથી ઉદ્ઘાટિત થયેલી 46 દિગ્વિજય પ્લોટમાં રહેલી કન્યા છાત્રાલયની ઇમારતમાં 1972માં સંઘની સ્થાપના થયા પછી છાત્રાઓની સંખ્યામાં થયેલ વધારો ધ્યાનમાં લઈને સંઘના પ્રમુખ શ્રી રામજી આણંદજી શાહના અધ્યક્ષસ્થાને છાત્રાલયનો પ્રથમ માળ ચડવાનું નક્કી કર્યું અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન તારીખ 24 અને 25 જૂન 1972ના રોજ શ્રી ધરમસિંહ ભારમલ શાહના હસ્તે સંપન્ન થયું. તારીખ 6-5-1984ના સંઘના 13મા અધિવેશન પ્રસંગે કન્યા છાત્રાલયના બીજા માળનું ઉદ્ઘાટન સંઘના માજી પ્રમુખ શ્રી સોમચંદ પૈથરાજ ગોસરાણીના શુભ હસ્તે કરવામાં આવ્યું. જાવું જરૂર છે, મંજિલ છો દૂર છે, જાવું જરૂર છે, મંજિલ છો દૂર છે, આ પંક્તિને
મૂળ મંત્ર બનાવી બીજું પગથિયું ચઢવા માટે હામ ભેડી. આ બીજું સોપાન એટલે વિદ્યાર્થીઓ માટે સાત રસ્તા બોર્ડિંગનું મકાન. 1956 જામનગર સાત રસ્તા એટલે કે હાલનું શ્રી એમ્પીસા સર્કલ પાસે 23 એકર ખેતીની જગ્યાને બિનખેતીમાં તબદીલ કરવામાં આવી અને આ જગ્યામાં શ્રી હાલારી વિશા ઓશવાળ બોર્ડિંગના નિર્માણ કરવા તરફ આગળ વધતા 1962 તેનું ખાતમુહૂર્ત શ્રી ભારમલ રાયશી હરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન તારીખ 8 એપ્રિલ 1963 શુભ દિવસે શ્રી વિશા ઓશવાળ કેળવણી અને રાહત સમિતિના પ્રમુખ શ્રી ખીમજી રામજી માલદેના વરદ હસ્તે કરવામાં આવ્યું. આગળ વધી તૃતીય સોપાન તરફ. વેપાર વાણિજ્યને વરેલા ઓશવાળોએ ભિવંડીના ઉદ્યોગ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી અને કુટુંબ કબીલા સાથે સ્થાયી થયા. માતૃભાષાની સાથે બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુને ધ્યાનમાં લઈને શૈક્ષણિક સંકુલનો વિચાર આવ્યો અને ભિવંડી મુકામે શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા પ્રમુખ શ્રી રામજી મેઘજી ગુડકાની આગેવાની હેઠળ સ્કૂલ આયોજન સમિતિની રચના કરવામાં આવેલ અને 1980 વિદ્યાલય માટે ભિવંડી રેલવે સ્ટેશનથી નજીકના વિસ્તારમાં જગ્યા ખરીદ કરવામાં આવી. તારીખ 28/10/1983 સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી રામજી મેઘજી ગુડકાના શુભ વરદ હસ્તે ભિવંડી વિદ્યાલયના ખાતમુહૂર્ત સાથે નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. 1988 વિશ્વભરમાં વસતા ઓશવાળોને એક કરવા તથા ઓશવાળોને વિવિધ સંસ્થાઓનું સંકલન કરવા વર્લ્ડ ઓશવાળ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. આ જ વર્ષમાં ભિવંડી વિદ્યાલયનો પણ શુભારંભ કરવામાં આવ્યો. તારીખ 12/2/1996 રોજ ભિવંડી વિદ્યાલયના ગ્રાઉન્ડ ફ્લોરનું ઉદ્ઘાટન સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સોમચંદ ધરમસિંહ શાહ તથા પ્રથમ માળનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દેવચંદ કચરા શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું. તારીખ 5/1/1997 રોજ શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય ભિવંડીના દ્વિતીય માળનું ઉદ્ઘાટન શ્રીમતી સુશીલાબેન કાંતિલાલ જુઠાલાલ ગલ્લૈયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય ભિવંડીના ત્રીજા માળનું ઉદ્ઘાટન તારીખ 28 એપ્રિલ 2002 સંઘના પ્રમુખ શ્રી મગનલાલ લખમણ મારુના વરદ હસ્તે કરવામાં આવ્યું. અને ત્યારબાદ ચોથું પગથિયું ચડવાનું. ચોથું પગથિયું એટલે ઓશવાળ બાલ મંદિર અને પ્રાથમિક શાળા. 1980-83 દરમિયાન જામનગરમાં શરૂ કરવામાં આવેલ કન્યા છાત્રાલયમાં છાત્રાઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો, સાથે જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વધારવાની જરૂરિયાત જણાઈ. તે સમયમાં નવી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરી શકાય તેવી ધારણા સાથે સંઘ દ્વારા બાલ મંદિર સમિતિની રચના કરવામાં આવી અને સંઘની શૈક્ષણિક પ્રવૃત્તિ માટે દાતાશ્રી ચંદરિયા પરિવાર તરફથી તેમનો બંગલો જે 45 દિગ્વિજય પ્લોટમાં છે, નામે મૃદુ મંગલ. તારીખ 7/5/1984 રોજ સંઘને અર્પણ કરવામાં આવતા શૈક્ષણિક પ્રવૃત્તિની શરૂઆત કરી. પાંચમું સોપાન એટલે કે શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય જામનગર. સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલ શૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રાથમિક સુધીના શિક્ષણથી આગળ અભ્યાસ માટે અનુકૂળતા રહે, જેમ કે વિશાળ મેદાન, અભ્યાસ માટેના મોટા રૂમ અને અન્ય વ્યવસ્થાઓ સંતોષી શકાય તેવી શૈક્ષણિક ઇમારતની જરૂરિયાત હતી. સંઘના 13મા અધિવેશનની સાથે સાથે શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય જામનગરનું ખાતમુહૂર્ત બોર્ડના પ્રમુખ શ્રી કાંતિલાલ નરસિંહ શાહના શુભ વરદ હસ્તે તારીખ 6/5/1984 રોજ કરવામાં આવેલ. તારીખ 26/1993 રોજ શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલયના ગ્રાઉન્ડ ફ્લોરનું ઉદ્ઘાટન સંઘના સ્થાપક પ્રમુખ શ્રી રામજી આણંદ મારુના વરદ હસ્તે થયું અને સાથે સાથે
પ્રથમ માળનું ઉદ્ઘાટન તત્કાલીન પ્રમુખ શ્રી રમેશચંદ્ર હરકચંદ દોઢિયા અને તેમના ધર્મપત્ની શ્રીમતી હેમલતાબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું. પાંચ સોપાનો સર કરતા જ આ ઓશવાળો થાકે એમ તો હતા જ નહીં, અને એટલે છઠ્ઠું પગથિયું ચઢવાનું મન થયું. આ છઠ્ઠું પગથિયું એટલે ઓશવાળ સેન્ટર. વિશ્વના વિશાળ ફલક પર જ્યાં જ્યાં માનવ વસાહત છે ત્યાં ત્યાં ઓશવાળો છે. વ્યવહારિક કે સામાજિક પ્રસંગોપાત વતનમાં કે દેશમાં આવવાનું થાય એ સ્વાભાવિક છે. પ્રસંગો પણ ઉજવાય અને રહેવાની ઉત્તમ સુવિધા પણ સચવાય તો? આ સવાલના જવાબરૂપે હાલના ઓશવાળ સેન્ટરનો જન્મ થયો. કોમ્યુનિટી હોલ એકનું ખાતમુહૂર્ત લંડન નિવાસી શ્રી ધીરજલાલ દેવરાજ કરણીયાના વરદ હસ્તે તારીખ 26 જાન્યુઆરી 1993 રોજ કરવામાં આવેલું, જેનું ઉદ્ઘાટન તારીખ 22-12-1994 રોજ સંઘના માજી પ્રમુખ શ્રી તારાચંદ પી શાહના વરદ હસ્તે થયું. તેમજ આ પ્રસંગે કોમ્યુનિટી હોલ 2નું ખાતમુહૂર્ત ગામ નવા ગામના નાઇરોબી નિવાસી શ્રી અરવિંદ જુઠાલાલ કરમણ દોઢિયાના વરદ હસ્તે થયું, જેનું ઉદ્ઘાટન સંઘના પ્રમુખ શ્રી ભરત હંસરાજ દોઢિયાના વરદ હસ્તે તારીખ 29-12-1996 રોજ કરવામાં આવ્યું. સરકતા સમય સાથે આવશ્યક જરૂરિયાતમાં ફેરફાર થતા રહ્યા. અતિથિના ઉતારા માટે વિશેષ સગવડનો વિચાર આવ્યો અને પરિણામ સ્વરૂપ ઓશવાળ અતિથિગૃહ. આ ઓશવાળ અતિથિગૃહ એટલે આપણું 7મું સોપાન. તારીખ 22-12-1994 રોજ ઓશવાળ અતિથિગૃહનું ખાતમુહૂર્ત ગામ પડાણાના નાઇરોબી નિવાસી શ્રી ઝવેરચંદ મેઘજી ગોસરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન તારીખ 26-12-1999 રોજ સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી હંસરાજ મેઘજી ચંદરિયાના વરદ હસ્તે થયું. આઠમું સોપાન એટલે કે ઓશવાળ રેસિડેન્સી. 7 સોપાન સર કરી હાશ કરીને બેસી રહે તો ઓશવાળો સાના? ભિવંડી મુકામે વસવાટ કરતા ઘણા પરિવારની આંખમાં મારે પણ ઘરનું ઘર હોય એ સ્વપ્ન હતું. પૂર્ણ કેમ કરવું? કોણ મદદ કરશે? કોણ ઝાલશે હાથ? ઘણા સવાલો હતા. જવાબ મળ્યો. કેન્યા નિવાસી શ્રી ચુનીભાઈ રૂપસિંહ શાહ, શ્રી મનસુખ ખેતસિંહ ગુડકર તથા મુકેશ વેલજી સાવલા સાથે સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી અશોક વેલજી મારૂ સાથે ચર્ચા વિચારણા થઈ. ભારત અને કેન્યાના જ્ઞાતિજનો તરફથી સહિયારો સહકાર મળ્યો. યોજના સાકાર થવાના એંધાણ મળ્યા. તારીખ 13-11-2011 રોજ ખાતમુહૂર્ત થયું, અને આ ખાતમુહૂર્ત થયું પંચતારકના હાથે, કે જે સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીના ધર્મપત્ની સવિતાબેન કેશવજી નરસિંહરિયા સાથે OERBના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મોહનલાલ ધરમસિંહ ગોસરાણી ગામ પડાણા હાલ નાઇરોબી વસવાટ કરે છે. 7 આપ્યો સાથે સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશ વાઘજીસા ગામ ચાંપા બેરાજા વસવાટ મુંબઈ. 7 OERBના ચેરમેન શ્રી મુકેશ ધનજી શાહ જૂની હરિપર હાલ નાઇરોબીનો મળ્યો, અને સાથે સાથે જ સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અમૃતલાલ લાલજી શાહ ગામ કંસુમરા જામનગરનો પણ સાથ મળ્યો. વિશ્વભરના ઓશવાળોના સ્વપ્ન સમાન ઓશવાળ રેસિડેન્સી બિલ્ડિંગનું શુભ ઉદ્ઘાટન 20 એપ્રિલ 2014 શુભ દિવસે સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી અશોક વેલજી મારૂ તથા બોર્ડ વતી નાઇરોબી નિવાસી શ્રીમાન મનસુખ ખેતસિંહ ગુટકાના સંયુક્ત હસ્તે મુખ્ય દ્વારના ઉદ્ઘાટનની સાથે પરિપૂર્ણ થયું. ઓશવાળ રેસિડેન્સીના 5 બિલ્ડિંગમાં કુલ 144 બ્લોક બનાવાયા. આ 8-8 સોપાનો સર કરવા માટે હર હંમેશ દાતા શ્રેષ્ઠી પરિવારો તરફથી દાનની સરવાણી અવિરત વહેતી રહી. જે રીતે અવકાશમાં ચમકતા સિતારાઓની સંખ્યા ન ગણી શકાય
તે રીતે દરેક દાતાશ્રીના નામનો ઉલ્લેખ કરવો તો મુશ્કેલ જ છે, પરંતુ થોડાક નામ તો હું જરૂર કહીશ. 1956માં દાનવીર ભારમલ વજા વિરાણી પરિવાર તેમજ ગામ ડબા સંઘના શ્રી પ્રેમજી પરબત કરમશીના આર્થિક સહકારથી જામનગર 7 રસ્તા શ્રી એમપી શાહ સર્કલ પાસે 23 એકર ખેતીની જગ્યા લઈ તેને બિનખેતી કરવામાં આવી. શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 1980માં દાનવીર ઉદ્યોગપતિ શ્રી ચંદરિયા પરિવાર તરફથી તેમનો 45 દિગ્વિજય પ્લોટમાં આવેલો 19,352 ચોરસ ફૂટના બાંધકામ સાથેના કુલ 26,820 ચોરસ ફૂટનો મૃદુમંગલ બંગલો તારીખ 7/5/1984ના રોજ વિધિવત રીતે સંઘને અર્પણ કરાયો. સંઘને ઓશવાળ સેન્ટર કોમ્યુનિટી હોલ 1ના નિર્માણ માટે દાતાશ્રી ધીરજલાલ દેવરાજ કરણિયા હાલ લંડન તરફથી માતબર આર્થિક સહાય મળી. ઓશવાળ સેન્ટર કોમ્યુનિટી હોલ 2ના નિર્માણ માટે ગામ નવા ગામના નાઇરોબી નિવાસી દાતા શ્રી અરવિંદ જુઠાલાલ કરમણ દોઢિયા તરફથી પણ માતબર રકમ મળી. ઓશવાળ અતિથિગૃહના નિર્માણ માટે ગામ પડાણાના હાલ નાઇરોબી નિવાસી દાતા શ્રી ઝવેરચંદ મેઘજી ગોસરાણી તેમજ અન્ય દાતા પરિવાર તરફથી માતબર આર્થિક સહયોગ સંઘને આપવામાં આવ્યો. સંઘને ભિવંડીમાં સ્કૂલ માટે જમીન મેળવવા તકતીનું અનુદાન ગામ વડાલિયા સિંહણના દાતાશ્રી ખેતસી જીવરાજ ગડ્ડા પરિવાર તરફથી પ્રાપ્ત થયું. મૂળ ગામ આરબલુસ અને હાલ નાઇરોબી નિવાસી દાતાશ્રી અમૃતલાલ પરબત ઝાખરિયા પરિવાર તરફથી કન્યા છાત્રાલયમાં ચિલ્ડ્રન પાર્કના નિર્માણ માટે તથા ઓશવાળ સેન્ટરની બંને વિંગ વચ્ચે પેવર બ્લોકની વ્યવસ્થા માટે આર્થિક સહાય મળી. મૂળ ગામ કાકાભાઈ સિંહણ અને લંડન નિવાસી દાતા શ્રી હંસરાજ દેવરાજ શાહ પરિવાર તરફથી ઓશવાળ સેન્ટરના મુખ્ય પ્રવેશદ્વારના નકરાનો લાભ સંઘને મળતા ઓશવાળ સેન્ટર સંકુલના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ થયું. મૂળ ગામ આરબલુસ અને હાલ લંડન નિવાસી દાતા સુશ્રી સૂર્યકળાબેન ગુલાબચંદ પરબત શાહના આર્થિક સહયોગથી ઓશવાળ સેન્ટર સંકુલમાં ગાર્ડન કમ ચિલ્ડ્રન પાર્ક તથા પાર્ટી પ્લોટનું નિર્માણ થયું. બોર્ડિંગ છાત્રાલયનું એકીકરણ થતાં બોર્ડિંગની જગ્યા ખાલી પડી. ત્યાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિ શરૂ થઈ. સંઘ સંચાલિત સ્પોર્ટ્સની પ્રવૃત્તિને કેશવ સ્પોર્ટ્સ સેન્ટરના નામકરણનો લાભ મૂળ ગામ ટીમડી અને હાલ જામનગર તથા મુંબઈ નિવાસી દાતાશ્રી કેશવલાલ મેપાભાઈ હરિયા પરિવાર તરફથી મળ્યો. ઓશવાળ રેસિડેન્સી બિલ્ડિંગના નામની અવેજીમાં દાન આપનારા મૂળ ગામ પડાણા અને હાલ થિક્કા નિવાસી દાતાશ્રી મોહનલાલ ધરમસિંહ ગોસરાણી પરિવાર તથા મૂળ ગોઈંજ અને હાલ વાપી નિવાસી શ્રીમતી પુષ્પાબેન કેશવજી ભારમલ સુમરિયા પરિવાર સહિત અન્ય બ્લોકની તકતીઓના અનુદાન આપનાર દાતા પરિવારના આર્થિક સૌજન્યથી ઓશવાળ રેસિડેન્સી ભિવંડી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું. ઓશવાળ સેન્ટરની પગારી નંબર 2 ઉપર 80 હોલ માટેના નામકરણનો લાભ મૂળ ગામ ખારાબે રાજા જામનગર મુંબઈ તથા કેન્યા નિવાસી શ્રીમતી ભાનુબેન મગનલાલ રાયશી પેતરાજ ગડ્ડા પરિવાર તરફથી મળ્યો. મૂળ ગામ કંસુમરાના જામનગર નિવાસી સુશ્રી કમળાબેન હિરજી ગોસરાણી પરિવાર તરફથી સંઘને હાયર એજ્યુકેશન સ્કીમમાં અનુદાન આપવાનું જાહેર કરી હાયર એજ્યુકેશન ફંડના પ્રણેતા બન્યા અને ત્યારબાદ હાયર એજ્યુકેશન મિલેનિયમ ફંડ હેઠળ શ્રી શાંતિલાલ મોતીચંદભાઈ હરિયા, શ્રી મનસુખભાઈ ખેતસિંહ ધરમસિંહ ગુઢગા, શ્રી રૂપસિંહ પુંજાભાઈ સુમરિયા તથા શ્રી વેલજી કચરા સાવલા પરિવાર તરફથી માતબર અનુદાન સંઘને અર્પણ થયું. મૂળ ગામ પડાણાના જામનગર નિવાસી શ્રી ગુલાબચંદ દેવરાજ શાહ પરિવાર ઓશવાળ સુરક્ષા કવચ ફંડ હેઠળ માતબર અનુદાન આપીને ઓશવાળ સુરક્ષા કવચ ફંડના પ્રણેતા બન્યા. સંઘ સંચાલિત વિવિધ ફંડ માટેની સ્કીમમાં અનુદાન આપનાર દાનવીર શ્રેષ્ઠી દાતા પરિવારો જેમાં શિષ્યવૃત્તિ ફંડ, બોર્ડિંગ છાત્રાલય સંચાલન સહાયક ફંડ,
અન્ય તકતી નકરાઓ, જુદા જુદા આયોજનોને પૂર્ણ કરવા નક્કી થયેલા ફંડ નકરાઓ, આર્થિક સહાય ફંડ વગેરે યોજનામાં મળતા અનુદાનથી સંસ્થાની કાર્ય પ્રવૃત્તિ માટે પ્રેરણા સ્વરૂપ બન્યા છે. હું સાક્ષી, મારે હજુ પણ કેટલીક યાદગાર સ્મૃતિઓ કે જેને ક્યારેય ભૂલી ન શકાય એનું પણ વર્ણન કરવું છે. સન 1992માં જામનગર મુકામે બોર્ડિંગ છાત્રાલયના લાભાર્થે લંડન સ્થિત શ્રી હીરાલાલ હેમરાજ શાહ તથા શ્રી જયંતીલાલ દેવચંદ શાહ તેમજ મુંબઈના શ્રી નેમચંદ વાઘજી શાહ અને ખારા બેરાજાના શ્રી રતિલાલ રામજી શાહ એમ ચાર જ્ઞાતિબંધુએ હાલારના ગામડાઓને સતત 15 દિવસ પદયાત્રા કરી અને ₹12,10,627 રૂપિયા અને 50 પૈસાની માતબર રકમનો ફાળો એકત્રિત કર્યો અને સંઘને અર્પણ કર્યો. ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘની રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંચાલન સહાયક ફંડની શરૂઆત કરવામાં આવેલ, જેમાં વિશ્વમાં વસતા જ્ઞાતિજને ઉત્કૃષ્ટ પ્રતિસાદ આપી ₹1,90,00,000ની રકમ આ ફંડમાં અર્પિત કરી જ્ઞાતિબંધુઓની એકતાના અભૂતપૂર્વ દર્શન કરાવ્યા, જેના ફળ સ્વરૂપે સંઘની 28મી વાર્ષિક જનરલ સભામાં વિદ્યાર્થીઓ માટેનું લવાજમ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો અને બોર્ડિંગ છાત્રાલયની શરૂઆત બાદ પ્રથમ વખત ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. તારીખ 11-12-2000માં ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ ભારતના નેજા હેઠળ શ્રીમતી જયાબેન ગુલાબચંદ શાહ અને શ્રી ગુલાબચંદ પૂનમચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. બધી જ યોજનાઓ અને કાર્ય સુપેરે પાર પડતા ગયા, પણ અચાનક એક દિવસ બધાને હચમચાવી ગયું, કહો કે ધ્રુજાવી ગયો. આજે પણ આ દિવસને યાદ કરું તો કંપારી છૂટે અને રૂવાણા પણ ઊભા થઈ જાય. તારીખ 26-1-2001 ગુજરાતમાં વિનાશક ધરતીકંપ સમગ્ર ગુજરાતને હચમચાવી ગયું. હાલારના 52 ગામ પણ આ વિનાશક ધરતીકંપને પચાવી ન શક્યા. જ્ઞાતિજનો પારાવાર નુકસાની વેઠી. આપણા જ્ઞાતિજનો માટે અર્થક્વેક રિલીફ ફંડ ઊભું કરી પુનઃ ઉદ્ધાર કરવામાં આવ્યો, તેમજ આપણી સંસ્થાઓમાં થયેલ નુકસાનનું મરામત કામ કરાવે, સાથે સાથે ગામ લાખા બાવળ, રાસંગપર તથા ડબાસંગની સરકારી શાળાઓમાં સરકારશ્રી તથા આપણી સંસ્થાની 50-50% સહાયથી નુકસાને પામેલ શાળાઓ ઊભી કરવામાં આવી, તેમજ સ્થાનમાં ધરતીકંપને કારણે નુકસાન થયેલ શાળાને પણ ઊભી કરવા માટે ડોનેશન આપવામાં આવ્યું. 14-1-11ની સામાન્ય સભામાં જામનગરમાં છાત્રાલય તથા બોર્ડિંગના એકીકરણને મંજૂરી મળી. તારીખ 13-11-11થી બોર્ડિંગ છાત્રાલયનું છાત્રાલયની બિલ્ડિંગમાં એકીકરણ થયું. સંઘ દ્વારા વિશા ઓશવાળ બોર્ડિંગના 75મા વર્ષમાં પ્રવેશ પ્રસંગની ભવ્ય રીતે ઉજવણી કરવાનું નક્કી થયું. આ ઉજવણીને નામ અપાયું ઓશવાળ ગ્લોબલ મીટ. ઓશવાળ ગ્લોબલ મીટ સમિતિની રચના થઈ અને કન્વીનર તરીકે શ્રી પરાગ ગુલાબચંદ શાહની નિમણૂક કરવામાં આવી. આ ગ્લોબલ મીટ તારીખ 2-3-4 જાન્યુઆરી 2012માં આયોજિત થયું. 3 દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું, જેમાં હાલના પ્રધાનમંત્રીશ્રી અને તે વખતના ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રી હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિ સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ઉપસ્થિત રહ્યા અને શ્રી હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિ હાલારના 52 ગામથી શરૂ કરી 52 દેશો સુધી પહોંચી તેને બિરદાવી. પરાગભાઈનું એ સૂચનને સ્વીકારી લીધું અને આપને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું મને સૌભાગ્ય મળ્યું છે. વિશા ઓશવાળ સમાજ દુનિયાના તમે કોઈ પણ દેશમાં જાઓ અને સહેજ પરિચય થાય ને હું તરત જ પૂછું કે તમે જામનગર જિલ્લાના, તો બધા લોકો દેખાય હા જામનગર જિલ્લાના.
પછી હું પૂછું લાલપુર ગયા તો કે હા લાલપુર ગયા. મોટા ભાગના આ 50-52 ગામના જ સૌ સ્વજનો વિશ્વભરમાં પથરાયેલા છે. આ પ્રસંગે સંઘના વિવિધ આયોજનો માટે રૂપિયા 9,22,00,000 નું માતબર ફંડ નોંધાયું. ઓશવાળ સેન્ટર જામનગર મધ્ય પગારી નંબર 2 ઉપર અદ્યતન વાતાનુકૂલિત હોલના નામકરણનો લાભ મેળવનાર ગામ ખારા બેરાજાના હાલ જામનગર મુંબઈ અને કેન્યા નિવાસી દાતા પરિવારના શ્રીમતી ભાનુબેન મગનલાલ રાયશી પેથરાજ ગડ્ડા પરિવારના વરદ હસ્તે તારીખ 16-2-2015 રોજ શ્રીફળન ન્યાસ વિધિ સાથે સંઘના પ્રમુખ શ્રી અશોક વેલજી મારુ સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી નીતા અશોક મારુના શુભ વરદ હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું. આ શુભ અવસરે એસી હોલના અન્ય તકતી નકરાઓની જાહેરાત સાથે નોંધાયા હોય તેવો અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો. પરંતુ અફસોસ, કાયદાકીય આંટીઘૂંટીમાં આ યોજના પાર ન પડી. ભર ઉનાળે પ્રસંગો ઉજવવા મુશ્કેલ હતા. સંઘ સંચાલિત ઓશવાળ સેન્ટરની પગારી નંબર 2ને વાતાનુકૂલિત હોલમાં તબદીલ કર્યો અને નામ આપ્યું ઓશવાળ બેન્ક્વેટ. તારીખ 14-1-2017 મકર સંક્રાંતિના શુભ પર્વે સંઘ પ્રમુખ શ્રી પરાગભાઈ અને શ્રીમતી પારુલબેન પરાગ શાહના હસ્તે આ હોલ ઉદ્ઘાટિત થયો અને જ્ઞાતિજનોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અને હવે વાત કરીએ અન્ય વિકાસના કાર્યોની, જેમાં સેન્ટર સંકુલના મુખ્ય પ્રવેશદ્વારના પુલ અને ગેટનું વિસ્તૃતીકરણ, ઓશવાળ સેન્ટર સંકુલમાં નવા સિમેન્ટ રોડનું નિર્માણ, જરૂરિયાત મુજબ પેવર બ્લોકથી ગ્રાઉન્ડનું સુશોભીકરણ, બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક, સંઘની ઇમારતોમાં સમયને અનુરૂપ જરૂરિયાત મુજબનું રિનોવેશન, નવી વેબસાઇટ, શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય અને જુનિયર કોલેજ ભિવંડી માટે નવી બસોની ખરીદી, સુધારા વધારા સાથે શિક્ષણ અને રાહતની પ્રવૃત્તિઓનું સંચાલન, સંઘના નેજા હેઠળ ઓશવાળ સિનિયર્સ ક્લબની સ્થાપના, પ્રવૃત્તિઓ અને વિડીયો કોન્ફરન્સની સુવિધા, અમદાવાદ મુકામે ગર્લ્સ હોસ્ટેલની વ્યવસ્થા અને સુપેરે સંચાલન. પ્રથમ અને દ્વિતીય સોપાનથી આકાર પામેલ બોર્ડિંગ છાત્રાલયમાં હાલ 85 છાત્રા છાત્રાઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે. બોર્ડિંગ અને છાત્રાલયના આ વિદ્યાર્થીઓ માટે તેમની અનુકૂળતા મુજબનું ભોજન, ટ્યુશન પર અભ્યાસ માટે સ્કોલરશિપ તથા ઉચ્ચ અભ્યાસ માટે લોન, રમતગમત, અન્ય પ્રવૃત્તિઓ, સ્કૂલના અભ્યાસ માટે ઉપયોગી થઈ રહે તેવા રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની વ્યવસ્થા, સમયાંતરે મેડિકલ ચેકઅપ અને અન્ય સુવિધાઓનો લાભ આ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. બોર્ડિંગ તથા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતર માટે સંસ્થા દ્વારા અંદાજે વાર્ષિક રૂપિયા 45,00,000 સંચાલન ખર્ચ કરવામાં આવે છે. બોર્ડિંગ છાત્રાલયની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે 3,000 છાત્રાઓ તથા 4,500 જેટલા છાત્રાઓ તેમનો અભ્યાસ પરિપૂર્ણ કર્યો છે. જામનગર મુકામે 45 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સંઘ સંચાલિત ઓશવાળ બાલ મંદિર અને પ્રાથમિક શાળા ચલાવવામાં આવે છે. આ સ્કૂલમાં શિક્ષણની શરૂઆતથી SSC સુધીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજિત 7,500 વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે અને હાલમાં 800 વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. જામનગરમાં ઘણી બધી સ્વનિર્ભર સ્કૂલો છે, પરંતુ આ સ્કૂલમાં સૌથી ઓછી ફી અને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબની સુવિધા, વિદ્યાર્થીઓના આંતરિક કૌશલ્ય વધારવા માટે અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ્સનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ હોશભેર લાભ લે છે અને રાજ્ય કક્ષાએ સ્થાન મેળવી શાળાનું નામ પણ રોશન કરે છે. સંઘ દ્વારા વિદ્યાર્થીઓને ભાર વગરનું શ્રેષ્ઠ ભણતર મળી રહે તે માટે ઓશવાળ સેન્ટર સંકુલમાં ઓશવાળ ઇંગ્લિશ એકેડેમી શરૂ કરવામાં આવી,
છેલ્લા બે વર્ષથી શરૂ થયેલ આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખૂબ સારું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલમાં શિક્ષણની શરૂઆતથી ધોરણ 6 સુધીના ક્લાસ ચાલુ છે. સાથે સાથે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ, કોમ્પ્યુટર, સંગીત વગેરે અનેક પ્રકારનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. ટૂંક સમયથી શરૂ થયેલી આ શાળા જામનગરમાં પ્રખ્યાતિ મેળવી રહી છે. સંઘ દ્વારા ભિવંડી મુકામે શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય અને ડિગ્રી કોલેજ ભિવંડી ખાતેની ખ્યાતનામ સ્કૂલ અને કોલેજ છે, જેમાં હાલમાં અંદાજે 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલમાં સમયને અનુરૂપ તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સ્માર્ટ ક્લાસ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, તહેવારોની ઉજવણી, પ્રવાસ પર્યટન, કોમ્પ્યુટર લેબની સુવિધા અને સાથે શિક્ષણની શરૂઆતથી કોલેજ સુધીનું ભણતર વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવા સંઘ દ્વારા જામનગર શહેરમાં અદ્યતન કક્ષાની સગવડતા સાથે ઓશવાળ સેન્ટરની સુવિધાનો લાભ સમગ્ર જામનગર શહેરને મળી રહ્યો છે. આ સંકુલમાં એસી હોલ, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ઉતારા માટે સારી સુવિધા સાથેના રૂમ, પાર્ટી પ્લોટ, ઉચ્ચ પ્રકારની સિક્યુરિટી વ્યવસ્થા સાથે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ છે. સમગ્ર સંકુલમાં સારી વ્યવસ્થાના હિસાબે સમગ્ર શહેરવાસીઓ આ સંકુલનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. પ્રસંગોમાં ઉતારાની વ્યવસ્થા માટે ઓશવાળ અતિથિગૃહની ખૂબ સારી સુવિધા આ સંકુલમાં ઉપલબ્ધ છે, જેનો લાભ સમાજની વ્યક્તિઓ મેળવી રહી છે. સન 2012 સંઘ દ્વારા અમદાવાદ મુકામે ભાડાના મકાનમાં હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી, જેમાં અત્યાર સુધી 56 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાની ભાવિ કારકિર્દી તરફ આગળ વધ્યા છે. હાલમાં અમદાવાદ હોસ્ટેલમાં 29 વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે. અમદાવાદ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સારું ભોજન તથા રહેવા માટેની સગવડતા કરવામાં આવેલ છે. સંઘની શરૂઆતથી જ જરૂરિયાતમંદ પરિવાર માટે રાહતની પ્રવૃત્તિ પણ શરૂ કરવામાં આવી, જેમાં અનાજ, રોકડ સહાય તેમજ મેડિકલ સહાય પણ આપવામાં આવતી હતી. તાજેતરમાં જ સંઘ દ્વારા સિનિયર સિટીઝન્સ માટે ભોજન એટલે કે ટિફિન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાહસ અને નવસર્જન કરવું એ ઓશવાળોના લોહીમાં છે. શૂન્યમાંથી સર્જન કરવું કે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે એ ઓશવાળ, એમ કેવું જરાય અયોગ્ય નથી. નામી અનામી દાતાશ્રીઓ અને તમામ ઓશવાળોના તન મન ધનથી જે કંઈ સહયોગ મળ્યો તેના ફળ સ્વરૂપે આજે આપણે સૌ સહિયારી રીતે 9મું સોપાન સર કરીશું. આજ એટલે કે તારીખ 2 ઓક્ટોબર 2017 રોજ નવરાત્રી તો પૂરી થઈ ગઈ, પણ આપણો તહેવાર હજુ પણ ચાલુ છે. ચારે તરફ ઝળહળતી રોશની, હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ વચ્ચે ડિગ્રી કોલેજ ભિવંડીના મુખ્ય પ્રવેશદ્વારનું શુભ ઉદ્ઘાટન સંઘના વર્તમાન પ્રમુખ શ્રી પરાબ ગુલાબચંદ શાહ સાથે તેમના ધર્મપત્ની સુશ્રી પારુલ પરાગ શાહ તથા સંઘના માજી પ્રમુખ શ્રી અશોક વેલજી મારુ અને તેમના ધર્મપત્ની સુશ્રી નીતા અશોક મારુના સંયુક્ત હસ્તે સંપન્ન થશે. આ આનંદનો અવસર ગામ ટીમડીના મુંબઈ નિવાસી દાતાશ્રી વીરચંદ લખમશી ગડ્ડા પરિવાર ડિગ્રી કોલેજ બિલ્ડિંગના નામકરણની તકતી અનાવરણ સાથે નવનિર્મિત ઓડિટોરિયમનું નામકરણ તથા શુભ ઉદ્ઘાટન ગામ ગોંજના મુંબઈ નિવાસી દાતા પરિવાર તરફથી માતુશ્રી ઝવેરબેન રામજી તેજસિંહ મારુના શુભ હસ્તે સંપન્ન થયાની સાથે જ આપણું 9મું સોપાન પણ સર થશે. મારે આપ સૌને નામથી પરિચય કરાવવો છે એ પ્રમુખોની કે જેમણે અત્યાર સુધી સંઘની ધરા સંભાળી. સ્થાપક પ્રમુખ શ્રી રામજી આણંદ શાહ, એમનો કાર્યકાળ 1972-73 સુધી. ત્યાર પછી શ્રી કાંતિલાલ જુઠ્ઠાલાલ ગલૈયા,
1973 થી 75 સુધી તેમણે ધુરા સંભાળી. શ્રી રામજી મેઘજી શાહ 1975 થી 86 સુધી. શ્રી સોમચંદ પેથરાજ ગોસરાણી 78 to 82. શ્રી સોમચંદ ધરમશી શાહ 86 થી 88 સુધી. શ્રી દેવચંદ કચરા શાહ, જેઓએ 1988 થી 1990 સુધી કાર્યભાર સંભાળ્યો. શ્રી રમેશચંદ્ર હરકચંદ દોઢિયા, તેઓએ 1990 થી 1992 સુધી કાર્ય કર્યું. શ્રી તારાચંદ પી શાહ 1992 થી 1994 સુધી. શ્રી કેશવજી નરસિંહ હરિયા 1994 થી 1996 સુધી. શ્રી ભરત હંસરાજ દોઢિયા 1996 થી 1998 સુધી. શ્રી હંસરાજ મેઘજી ચંદરિયા 1998 થી 2000 સુધી. ત્યારબાદ શ્રી મગનલાલ લખમણ માણો 2000 થી 2002 સુધી. શ્રી રમેશ વાઘજી શાહ 2002 થી 2004 સુધી. શ્રી અમૃતલાલ લાલજી શાહ 2004 થી 2006 સુધી. શ્રી પ્રવીણ લીલાધર હરિયા 2006 થી 2010 સુધીનો કાર્યભાર સંભાળ્યો. શ્રી અશોક વેલજી મારુ, તેઓએ 2010 થી 2016 સુધી કાર્યભાર સંભાળેલો. અને વર્તમાન પ્રમુખ શ્રી પરાગ ગુલાબચંદ શાહ 2016 થી 2018 સુધી વરાયેલા છે. હું સાક્ષી, મારા શબ્દોની સાથે આપે ભૂતકાળ સાંભળ્યું અને જોયું. મને એમ કહેવાનું ગમશે, આપણા ઇતિહાસની ઇમારત એટલે તો બુલંદ છે કેમ કે પાયો મજબૂત છે, પાયાના પથ્થરો અડીખમ છે. આ પાયાના પથ્થરો બનેલા શ્રેષ્ઠીઓને વંદન. અને સાથે જ જસ્ટિસ ચાગલાના શબ્દોમાં કહું તો, ગોડ ગેવ અસ મેમરી ધેટ વી માઇટ હેવ રોઝિસ ઇન ડિસેમ્બર, એટલે કે સ્મૃતિના દાન ઈશ્વરે દીધા જેથી આપણે પામીએ પાનખરમાં ગુલાબ. મિત્રો, ભૂતકાળ તો જોયો અને સાંભળ્યો, વર્તમાનનું નવમું પગથિયું પણ સર કર્યું. હું ઈચ્છીશ કે તેજીલા તોખાર જેવું આપણું ભવિષ્ય પણ હું આપણી સમક્ષ ક્યારેક વર્ણવી શકું. આભાર.